અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંબરોળા ગામે ખેતી પાકમાં ઝડપી દવાનો છંટકાવ માટે ખેડૂતે અનોખી પદ્ધતિ અપનાવી તે અંગે જોઈએ એક અહેવાલ. હાલ દરેક ખેડૂત લાંબી પોરી જમીન ધરાવતો હોય છે એ જમીનના પ્રમાણમાં સારું એવું વાવેતર પણ કરે છે. ચોમાસામાં કરેલ ખેતીમાં જીવાતોનો ઉપદ્રવ થવાની પણ સંભાવના રહે છે, ત્યારે લાંબી ખેતીમાં સમયસર દવા ન છંટકાવ થાય તો ખેતીવાડી નિષ્ફળ જવાની સંભાવના રહે છે અને એક પંપથી પહોંચી વળાતું નથી. ત્યારે મેઘરજ તાલુકાના કંભરોળા ગામના ખેડૂત જંતુનાશક દવા છાંટવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો. દવા છાંટવાના બે પંપ આજુબાજુ રાખી બંને પંપ સાથે એક લાંબી લાઇન પાઇપ લગાવી થોડા થોડા અંતરે 10 વાલ લગાવી અને પંપમાં દવા ભરી પ્રેશરથી દવા છાંટવાથી સાદા પંપ કરતાં 10 ગણી ઝડપે અને એકસાથે 10 ચાસ એટલે કે 10 પારિયામાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય છે અને એ પણ બિલકુલ ઓછા ખર્ચમાં. આમ અનોખી પદ્ધતિથી ખેતરમાં ઝડપી દવા છાંટવાનો નુસખો અજમાવ્યો છે. નવી પદ્ધતિથી ઝડપી દવા છાંટવાનો નુસખો અપનાવ્યા બાદ ખેડૂતે પણ જણાવ્યું હતું કે આ પદ્ધતિ ખૂબ ઝડપી અને મોટી જમીનમાં દવા છંટાઈ જાય અને આ પદ્ધતિથી દવા છંટકાવ કરતે ઓછા ખર્ચે થતો હોવાથી આર્થિક રીતે પરવડે એમ છે અને આવા પંપ વસાવવા માટે અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળે એમ છે. જયદીપ પાટ્ય, જેડેસ્ટી, મેઘરજ. પહેલાં ખેતીમાં દવા છંટકાવ કરવાની હોય તો 20 વીઘામાં કરવાની હોય તો 2 થી 3 દિવસ થતા હતા. હવે એક આ અમારા ગામમાં એક નવો નુસખો અપનાવ્યો છે જેનાથી 20 વીઘામાં માત્ર 1 દિવસમાં દવાનો છંટકાવ થઈ જાય છે, જેમાં ખેડૂત નો સમય પણ બચે છે અને દવાનો પણ બચાવ થતો હોય છે. જેથી ગુજરાતના તમામ ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો એક સામાન્ય ખર્ચમાં આ જો પાઇપ તૈયાર થતી હોય તો આ ટાઈપની પાઇપ બનાવી અને આ ટાઈપથી દવાનો છંટકાવ કરે, જેમાં તેમનો સમય અને દવાનો બચાવ થાય છે. તાલુકાના કમરોળા ગામનો વતની છું. મને આ વિચાર આવ્યા પછી મેં આ વસ્તુ બનાવી તો મને બહુ અનુકૂળ આવી છે અને જેનાથી મારો ખર્ચ બી ઓછો થાય છે, મહેનત બી બચે છે અને ઓછા ખર્ચે વધુ કામ થાય છે, સમય બગડતો નથી એમાં બિલકુલ. અને દરેક ખેડૂતને આ વસ્તુ સારી રીતે પોસાય એવી છે. જ્યારે પેલો ટ્રેક્ટરવાળો પંપ હોય, આ બીજું ત્રીજું હોય તો એમાં ખર્ચ વધારે આવે છે, માણસો બી વધારે જોઈએ છે અને આ દરેક ખેડૂતને પોસાય એવી વસ્તુ છે. દરેક ખેડૂતને આ વસ્તુ વાપરવા માટે મારી ભલામણ છે.